ફાયર વિભાગ દ્વારા મોડી રાતથી સુરતના વિવિધ ટ્રેડ હાઉસ, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ કોમ્પ્લેક્સોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. અંદાજે 300 કરતાં પણ વધારે દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગત રોજ માર્કેટ કોમ્પ્લેક્સ સહિતના 500થી પણ વધુ દુકાનો, ઓફિસો સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટીને લઈને ગંભીરતા દાખવામાં આવી રહી છે. સુરત શહેરમાં સમયાંતરે આગના બનાવો પણ બનતા હોય છે. સ્થળ તપાસ કરતાં ફાયર સેફ્ટીનો અભાવ ટેક્સટાઇલ માર્કેટ તથા શોપિંગ મોલમાં જોવા મળતો હોય છે. આગની ઘટનાઓ હાલ બને તે પહેલાં જ ફાયર વિભાગ દ્વારા શહેરને વિવિધ શોપિંગ કોમ્પ્લેક્સ અને ટેક્સટાઇલ માર્કેટમાં જઈને ફાયર સેફ્ટીના અભાવ હોય તેવી દુકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા સરબતપુરા વિસ્તારમાં આવેલા ન્યૂ આદર્શ માર્કેટ, વેસુ ખાતે ફોનિક્સ ટાવર અને રિંગરોડ ખાતે ટ્રેડ હાઉસમાં સીલની કામગીરી કરાઈ હતી. ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવા છતાં પણ દુકાનના સંચાલકો દ્વારા ફાયર સુવિધા ઊભી કરાઈ ન હતી. આખરે ફાયર વિભાગની અલગ અલગ ટીમ દ્વારા જેમણે ફાયર સેફ્ટીની સુવિધા મુકાવી ન હતી તે દુકાનો સીલ કરી દેવામાં આવી છે. સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી હોય છે, જેને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. છતાં પણ વેપારીઓના ઉદાસીન વલણને કારણે આખરે ફાયર વિભાગની ટીમ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરાઈ રહી છે. બીજા દિવસે પણ આ કામગીરી યથાવત રહી છે. ગત રોજ 500થી પણ વધુ દુકાનો સીલ કરવામાં આવી હતી. અઝર કુરેશી, G10 ન્યૂઝ.